Hello student, welcome to the St. Thomas High School online classes, standard 3rd, subject Gujarati. બાળકો આજે આપણે લાસ્ટ ટાઈમ આપણે આ એક્ટિવિટીનો અભ્યાસ કર્યો હતો જે ઉલટા વાક્ય હતા એને આપણે સુલટા કર્યા હતા જે આ ઊંધા વાક્ય લખ્યા છે એને આપણે ચત્તા કર્યા હતા જેમ કે અહીં છે રૂંધુમ ઉબ નુ એ નયગા તો આપણે ગા વાક્ય લખ્યું હતું કે ગાયન એનું બહુ મધુર બરાબર છે તો બાળકો અહીં આપણે એવી જ રીતે અહીં એવું કરવાનું છે કે આપણે જે વાક્યો વાર્તામાંથી કોઈ પણ 3 વાક્યો તમારે સિલેક્ટ કરવાના છે અને પછી એને સુલટા વાક્યોને ઉલટા લખવાના છે બરાબર છે બાળકો તો આપણી વાર્તા જે છે બરાબર કે વાર્તા છે ગીત એક રીત અનેક તો આ વાર્તામાંથી તમારે કોઈ પણ વાક્ય સિલેક્ટ કરવાના છે અને બાળકો આ એક્ટિવિટી તમારે જાતે જ કરવાની છે અહીં લખ્યું છે કે વાક્યને સુલટા કરી લખાવ્યા બાદ વિદ્યાર્થીને જૂથમાં બેસાડી ગીત એક રીત અનેક વાર્તાના કોઈ પણ 3 વાક્યો આગળ મુજબ ઉલટા લખવા કહો માટે અહીં આ એક્ટિવિટી તમારે જાતે કરવાની છે પરંતુ એક્સરસાઇઝમાં હું તમને એક વાક્ય શીખવાડીશ જેમાં મેં વાક્ય લીધું છે કે રમો રમો ક એ લ્યો મ મા રસ્તા માસ્તાર બરોબર છે વાક્ય શું છે તો કે ર મો ક એ ળ્યો મ મા સ્તાર તો રસ્તામાં મળ્યો એક મોર રસ્તામાં મળ્યો એક મોર જો આ વાક્યને સુલટી રીતે વાંચો તો પાછળથી વાંચો તો રસ્તામાં મળ્યો એક મોર બરાબર છે તો બાળકો આવી રીતે તમારે બીજા 2 વાક્ય વાર્તામાંથી સિલેક્ટ કરી અને 2 વાક્યો અહીં તમારે લખવાના છે હવે આવે છે 7મી એક્ટિવિટી તો ફકરામાંથી ભ ય ધ ફ વાળા શબ્દો શોધીને અહીં આપણે બોક્સ આપેલા છે એમાં લખવાના છે તો ચાલો આપણે વાર્તા વાંચીએ ફકરો વાંચીએ ભૌમિકભાઈ અને સોનલબહેન મોરવા ગામમાં રહે તેમને એક દીકરો અને એક દીકરી દીકરાનું નામ દૈવત અને દીકરીનું નામ યામી તેમના ઘરમાં બધાને જુદું જુદું ખાવાનું ભાવે સોનલબહેનને શાક ભાવે નહીં પણ સફરજન હોશે હોશે ખાય ભૌમિકભાઈને ભાજી ઘણી વહાલી દૈવતને શાકમાં રવૈયા અને ફળમાં પપૈયું ભાવે યામીને દૂધીનું શાક ભાવે અને ફળમાં જામફળ મળી જાય એટલે બસ તો બાળકો અહીં આપણે આ પેરેગ્રાફમાંથી ભ ય ધ અને ફ વાળા શબ્દો શોધી અહીં લખવાના છે તો બાળકો અહીં ભ માટેનું સૌથી પહેલું આવે છે ભૌમિક પછી બીજું આવે છે ભાજી પછી ત્રીજું આવે છે ભાવે બરોબર ત્રીજું વાક્ય આવે છે ભાવે હવે ય વાળા વાક્યમાં પહેલું આવે છે યામી બીજું આવે છે પપૈયું અને ત્રીજું આવે છે જાય બરાબર છે પછી ધ વાળામાં શબ્દ આવે છે પહેલું દૈવત પછી દૂધી અને છેલ્લું છે બધા બરાબર હવે ફટાકડાના ફોમાં આવે છે સફરજન
સફરજન, પછી જામફળ, અને પછી આવે છે ફળ. તો આ ત્રણેય ફળવાળા શબ્દો થયા. તો બાળકો, આજના વિડીયોમાં આટલું જ. આખા પેજની રિટર્ન પીડીએફ ફાઇલ તમને મળી જશે. તો બાળકો, એમાંથી તમારે જોઈ અને ટેક્સ્ટબુકમાં લખવાનું છે. પણ હા, આ બંને વાક્યો તો તમારે જાતે જ કરવાના છે, બરાબર છે? એ તમારી સેલ્ફ એક્ટિવિટી છે. તો બસ બાળકો, આજના વિડીયોમાં આટલું. નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું. બાય બાય.